માણસ ઘણીવાર કંઈક વિચારે છે અને કંઈક થઈ જાય છે, એના માટે એને મોટી વિટંબણા થાય છે. એનું કારણ એ છે કે એને ખબર નથી આ જીવનમાં બનતા બધા જ પ્રસંગો પર કોઈક એવી શક્તિનું કાબુ છે કે જેના પર આપણો કાબુ નથી. આ જો આપણને સમજાઈ જાય તો બધા દુઃખોનું નિવારણ એમાં છે. એના પર કંઈક લખેલું છે, મને સમજાતું નથી, મને સમજાતું નથી કે આવું કેમ થાય છે, વિચાર્યું શું હોય છે, વિચાર્યું શું હોય છે અને અવળું થઈ જાય છે. મને સમજાતું નથી કે આવું કેમ થાય છે. જીવનભર મહેનત કરીને મારું મારું કરતા રહ્યા, જીવનભર મહેનત કરીને મારું મારું કરતા રહ્યા, એક જ પળમાં બધું ધૂળ ભેગું થઈ જાય છે. મને સમજાતું નથી કે આવું કેમ થાય છે. હું કોણ, હું કોણ ને હું કરું, હું કોણ ને હું કરું. મારા તકી આ જગત ચાલે છે, મારા તકી આ જગત ચાલે છે. એવા બ્રહ્મા ઘૂમનારા પણ પંચભૂતમાં ભળી જાય છે. મને સમજાતું નથી કે આવું કેમ થાય છે. મંદિરો મસ્જિદોની ગિરજાગ્રહો અને ગુરુદ્વારાઓ ગર્દીથી ભરપૂર છે. મંદિરો ને મસ્જિદો અને ગિરજાગ્રહો ગીર્દીથી ભરપૂર છે. તોય દુનિયામાં પાપોનો ભાર ક્યાં ઓછો થાય છે. મને સમજાતું નથી કે આવું કેમ થાય છે.